વલસાડ કેરી માટે ખૂબ જાણીતું છે અને ખેડૂતોની મુખ્ય આવક એની કેરીની ખેતીમાંથી થતી હોય છે પણ પરિસ્થિતિ અત્યારે અગર આપણે જોઈશું તો ગોરગામનો આ વિસ્તાર છે અને ખૂબ મોટી સંખ્યામાં વાડીઓની અંદર કેરીના ઝાડ કપાઈ રહ્યા છે આ એક માત્ર વાળી નથી કે જેની અંદર આ ઝાડ કપાઈ રહ્યા છે આ વિસ્તારની અંદર ઘણા બધા લોકોએ એના વિસ્તારમાંથી એમના ખેતરોમાંથી કેરી ના ઝાડ કાપવાનું શરૂ કરી દીધું છે આવું જ પહેલા હફુસ કેરી માટે કરવામાં આવ્યું હતું હવે તો માત્ર જ વર્ષ જૂના કેસરના જે ઝાડ છે છે તે પણ કપાઈ રહ્યા ખેડૂતો પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે કેમ તેઓ આ કાપી રહ્યા છે જો સરપંચ તરીકે કહું કે આજીવિકાનું સાધન ખેડૂતના માટે કેરી એક અહીંયાનું મુખ્ય છે જો હવે સરકાર અને ખેડૂત જો જાગૃતતાથી જો આ કામ કરશે ને તો અગાડીનું જીવન એમ લોકોનું નિર્ભર થશે નહીં તો મારી ગણતરી એવું થાય કે આજે ઇન્કમના સોર્સ જો તમારી પર નહીં હોય તો ફેમિલી કે તમે કોઈ બીનું કામ ચાલી ના શકે એટલે જો સમયસર હવે હમણે જો ચેતીએ ને કંઈક એનો કાયમી ઉકેલ આવે ને સરકારો એ રીતે પ્રો કરે કે ભાઈ આ કેમ પાક નિષ્ફળ જતો છે એના ઉપર આજે મોનિટરિંગ કરીને કંઈ બી કેવા વિઝન જો ખેડૂતને બતાવે કે ભાઈ તમારો પાક કેમ નિષ્ફળ જાય તો એના માટે અમારે એક આ પ્રયત્ન રહે કારણ કે જો તમારે આની અંદર એ ખેડૂત બે રીતે વિચારે કે હવે ક્યારે આજે છેલ્લા ત્રણ વર્ષથી નજીવી જેવી આવતી ઊભી રહી કે આ એરિયાની અંદર હવે એવું ઈચ્છે છે કે ભાઈ આની અંદર કંઈક બીજું વાવેતર કરીને જીવન તો નિર્ભર કરવા પડે છેલ્લે ઘાસચારો નાખે તો પાંચ હજાર રૂપિયા કે સાત હજાર આવે કે એવું કરે તો એનું નિર્ભર થાય નહીં તો આમાં તો તમને રૂપિયા જ નહીં મળતા હોય જો મૂકી જ જતા હોય ને સોસાયટીમાં કે બેંકમાં જો દેવું ભરવાનું હોય તો મારી ગણતરી એ નહીં ભરી શકાય એ એકદમ સત્ય વાત છે આની અંદર હવે જો આ કેરીનો પાક તોટલી ફેલ છેલ્લા સાત વર્ષની હું ખેતીમાં કરું છું છેલ્લા બે વર્ષની હું નોકરી છોડી છે નોકરી કરીને ચાલ ખેતી કરું યુવાન છે યુવાન ડબ્બે ખેતી કરવામાં આજે લોકો પ્રોત્સાહિત છે સરકારની હારી હારી પ્રોત્સાહિત બધું વિચાર વિચાર મોકલાવે છે સરકાર દ્વારા તો મેં એમ થયું કે ચાલ નોકરી છોડીને ખેતી કરું પણ હવે એવું લાગે કે કેરીનો પાક મારો મેઇન કેરી જ છે મારી બધી વારી જ છે પણ હવે એવું લાગે કે પાછું નોકરી કરવા પડે એવું એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ઉત્પાદન ઘટતું જાય કેરી પાક ગ્લોબલ મોર્નિંગ કે ગમે તે પોલ્યુશન કે આ કે તે પહેલાં કેરી અમારા એક હજાર પર એક વિધામાં મિનિમમ ચાલીસથી પચાસ હજારનો પાક થતો અમારે દસથી પંદર હજાર કેરી કેરી નહીં થાય એના ખર્ચો તેની અમે જો પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય દવા છાંટવાનો મજૂરી ખાતર પાણી વર શું માંગ છે હવે સરકારની અંદર તો માંગતા કરીએ છેલ્લા ત્રણ વર્ષથી ચાર વર્ષથી અમે સરકારની અંદર માંગ કરીએ પણ સરકાર બે હજાર ચૌદ કે આનંદની બેન હતા મુખ્યમંત્રી ત્યારે સરકારે સહાય આપેલી આ વખતે એ ધોરણે જો સહાય આપે તો ખેડૂતોને થોડુંક હાથભાગ થાય કહેવાનો મતલબ આંબા પણ તમે જુઓ તો આંબા કાપા એની અંદર અત્યારે ઓછામાં ઓછી મેં કેરી દોઢસોથી પોણી બસો જેવી કલમ કાપી છે પુલિંગ કરી છે કે કોઈ સ્કોપે જ નથી તેની અંદર ગણતરી એક કિલો મળવા નથી પડ્યા એક કિલો દોઢસો હજારમાં જો એક કિલો મળવાની પહેલાં એક જ કલમ પર પચીસ દસથી મણ કેરી પડતી ઓછામાં ઓછા ત્રણસો ચારસો તો કરવું શું એના કરતા આજે હું 65 વર્ષની ઉંમર થઈ પણ આવું વર્ષો મેં કોઈને જોયેલું નહીં તેવું વર્ષ આ વર્ષે મેંગોમાં થયું કે લોકો આજે નેવું ટકા લોકોને એવું કે પૈસા મૂકવા પડવાના ને સરકાર સાંભળતી નથી હું કરે ખેડૂતો બિચારા એટલે જમીન વેચવાના એમ કે ખેડૂતો ગામના અમારે ત્યાં સોથી દોઢસો વી વાડી કપાવાની આ વર્ષે હમણાં વેપારી ને તમે પૂછ્યું તો વેપારી કહે એટલા ફોન આવે કે કોની કાપ્યું વાડી કાપવું એમ કે વેપારીઓ આ પરિસ્થિતિ થઈ ને લાકડાના ભાવ ડાઉન એટલે ખેડૂતને તો ફરતી મથ ને પાણીની સમસ્યા મોટી બે વર્ષથી વરસાદ ઓછો પડે તો ખેડૂત શું કરે એમને કૂવામાંવું નહીં મળે ને બોરમાં આવું નહીં મળે પાણી નેરખાતાનું આપણે કાકરાપાર ઉકાઈ કાકરાપારો પાણી બંધ હવે એક પાણી આવે નહીં આવે એવું થાય કેમ કરીને પાક બચાવીએ અમે આંબામાં કાપવામાં બિલકુલ નિષ્ફળ ગયા આજે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ઉત્પાદન એટલું બધું ઘટી ગયું કે તમે વાત ન પૂછો આ વર્ષે તો બિલકુલ લોકોને ખર્ચો માથે પડ્યો આઠથી દસ દસ સ્પ્રે થયા તો પણ લોકોને પાંચ કિલો કેરી આ જે ઝાડ કાપ્યા અમારે તેમાં પાંચ કિલો કેરી નહીં નીકળી હશે સો ઝાડ પર હવે આ પ્રમાણે તમે વિચારો ને ખેતીવાડી શું કરે તે ખબર નહીં કે બધા નિષ્ણાંતોને બેહાડેલા અને ઓફિસમાં પંખા નીચે બેહીને કે એવું નહીં જોઈએ પણ ગયા વર્ષે હું અમે રજૂઆત કરેલી ગાંધીનગર રૂબરૂ આશી ફળદુ સાહેબને પણ મીઠી મીઠી વાત કરીને એ તો તમે કહી તેમ બહુ એસીમ બેસીને હોઈ જાય ખેડૂતોની હું દશા તે તો અમે જ જાણીએ જ ના તો પોયતાને કેમ ભણાવવાની આ મંગવારીમાં ખબર નહીં પડતી છે પરિસ્થિતિ ને ખેડૂતોએ જમીન ઉચાવગર કોઈ આરો નહીં તેવું છે અને કેટલા આંબા કાપવામાં આવ્યા છે અમારે ચારસો આંબા કાપવાના કાપ્યા ને ગામમાં બીજા એવા તો ઘણા ખેડૂતોને કાપવાના એમ તો જે પ્રમાણે કૃષિ મહોત્સવો થાય છે અને અલગ અલગ પ્રકારના મહોત્સવ અંતર્ગત જે પ્રમાણે અલગ અલગ યોજનાઓ મૂકવામાં આવે છે બધાની વચ્ચે પણ ખેડૂતોની હાલત એવી છે કે તેઓએ પોતાના ઝાડ કાપી નાખવા પડે છે એનું મુખ્ય કારણ એ જ છે કે એના પર ફળ બેસતા નથી અને ખર્ચો વધુ લાગી જાય છે એમના ખાતામાં ઇન્સ્યોરન્સના ભાગરૂપે કે કોઈ બીજા ભાગરૂપે છ હજાર કે કોઈ અમુક રૂપિયા નક્કી કરીને નાખી દો એનાથી કંઈ જ થવાનું નથી યુવા વૈજ્ઞાનિકો છે જેનો ઉપયોગ આ બાબતમાં ચોક્કસ લઈ શકાય વૈજ્ઞાનિકો આ બાબતમાં રિસર્ચ કરે ક્લાઇમેટ ચેન્જ ઉપર વિષય જે છે તેના પર પણ રિસર્ચ કરે અને કેવી રીતે આવા વાતાવરણની અંદર પણ આ ક્રોપ સસ્ટેનેબલ સિચ્યુએશનમાં આવે એ ખૂબ જરૂરી છે સરકારે બાબત પર વિચારે એ હાલ જરૂરી બન્યું છે